नमस्ते विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 10ના પહેલો પાઠ ભારતનો વારસો આ પાઠની આપણે ચર્ચા કરતા હતા છેલ્લે, અને એમાં આપણે છેલ્લા લેક્ચરમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા કરતા ભારતમાં ઉજવવામાં આવતા જે કંઈ મેળાઓ છે એની વાત છેલ્લે આપણે કરી હતી. ભારતમાં વિવિધ તહેવારોએ પ્રસંગોએ જુદા જુદા સ્થળોએ જુદા જુદા મેળા ભરવામાં આવે છે, અને આ મેળા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. અને મિત્રો, અત્યારે જે રીતે હમણાં આ કોરોનાની મહામારીમાં લોકડાઉન અને આવા સોશિયલ ગેધરિંગ એટલે કે સામાજિક મેળાવડાઓ ઉપર જ્યારે પ્રતિબંધ છે, ત્યારે અત્યારના તબક્કે તો એમ કહી શકાય કે આ મેળાઓ એ પણ આપણો એક સાંસ્કૃતિક વારસાનો હિસ્સો બની જશે, કે આપણા પૂર્વજો આપણા અગાઉના સમયગાળામાં, તમે ભવિષ્યમાં કહી શકશો કે અમે જ્યારે આવી રીતે 10th હતા, એ અગાઉના સમયમાં ભારતમાં આવા આવા બધા મેળાઓ ભરેલા. આવું ન થાય એવું આપણે ઈચ્છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, અને આપણે ઈચ્છીએ કે ખૂબ ઝડપથી આ બધી પરિસ્થિતિ યથાવત બને, અને આપણે આપણી આ પ્રાચીન સંસ્કૃતિ, આપણી આગવી સંસ્કૃતિની એક ઓળખ સમાન આ બધા મેળાઓ, તહેવારો, ઉત્સવો, આ બધું આપણે પાછું પૂર્વવત પહેલાંની જેમ સરસ રીતે પણ સારી સાવચેતી સાથે આપણે ઉજવતા થઈ જઈએ. તો આપણે ટોપિક ઉપર આવીએ તો મોઢેરાનો મેળો આપણે છેલ્લે વાત કરી હતી. આપણે 5 મેળા વાત કરી હતી, એમાં પહેલો વાત થઈ હતી મોઢેરાનો મેળો જે છે એ મોઢેરા ખાતે શ્રાવણ વદ અમાસ. તો અહીંયા એક બીજી ચોખવટ કરી દઉં સાથે સાથે કે આમ હકીકતમાં તિથિ પ્રમાણે શ્રાવણ વદ અમાસના દિવસે આપણે અહીંયા ભાવનગરમાં કોળિયાકમાં નિષ્કલંક મહાદેવનો મંદિર ખાતે મેળો ઉજવવામાં આવે છે. પણ મિત્રો, તમને કદાચ ખબર હશે, આમ આપણે ગુજરાતી તહેવાર કેલેન્ડર પ્રમાણે આપણે એ ભાદરવી અમાસનો મેળો તરીકે ઓળખી હોય ઉજવાય છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણે ઉજવીએ છીએ શ્રાવણ વદ અમાસના દિવસે, પણ આપણે એને કહીએ છીએ ભાદરવા વદ અમાસ. ત્યારે અહીંયા એક વિષયાંતર જઈને થોડી તમને બીજી વાત કરું કે આપણે ગુજરાતમાં જે કાંઈ આપણું કેલેન્ડર છે, ગુજરાતી જે વિક્રમ સંવત, ગુજરાતી મહિનાઓ કારતક માક્ષર પોષથી આસો સુધીના, એમાં આપણે ગુજરાતમાં કેવી રીતે ઉજવીએ છીએ કે પહેલાં સુદ આવે એકમથી પૂનમ, અને પછી 11 વદ એકમથી અમાસ, એટલે વદ આવે, પહેલાં સુદ આવે અને પછી વદ આવે. જ્યારે ઉત્તર ભારતમાં આ જે કાંઈ આપણું વિક્રમ સંવત કેલેન્ડર છે એમાં વદ પહેલાં આવે અને સુદ પછી. આપણે જ્યારે શ્રાવણ વદ અમાસ કહેતા હોઈએ ત્યારે ઉત્તર ભારતના એ લોકો ભાદરવા વદ અમાસ કહે, અને એનસીઆરટી બુકનો ચોખ્ખો ઉતારો છે. એટલે મિત્રો, એક અમે વચ્ચે જ્યારે બુક આવી ત્યારે આપણે સુધારો પણ કરવા માટે એક વિનંતી પાઠ્યપુસ્તક મંડળમાં મોકલી હતી, પણ કુદરતી રીતે એ લોકોએ સ્વીકારી નથી. અને દરેક આવૃત્તિમાં એ જ વસ્તુ આવે છે કે ભાદરવા વદ અમાસના દિવસે નકળંગનો મેળો ભાવનગર. હકીકતમાં આપણે ઉજવીએ છીએ શ્રાવણ વદ અમાસ, પણ ચોપડીમાં લખવાનું છે ભાદરવા વદ અમાસ. ક્રમસર પાછા જઈએ તો શ્રાવણ વદ અમાસ મોઢેરા ખાતે મોઢેરાનો મેળો, ચૈત્ર સુદ પૂનમ બહુચરાજીનો મેળો, કારતક સુદ 11 પૂનમ સુધી શામળાજી ખાતે કાળિયા ઠાકોરનો મેળો, ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો, અને ગિરનાર ખાતે ભવનાથમાં મહાવદ 9-12 એટલે કે મહાશિવરાત્રી પહેલાના 4 દિવસો. તો આ 5 મેળાઓ વિશે આપણે છેલ્લા પીરિયડમાં વાત કરી હતી, તમે પાકા કર્યા હશે. ત્યાંથી હવે આપણે આગળ જઈએ. બહુ પ્રખ્યાત છે મિત્રો, આપણા સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભવ્ય બહુ પ્રખ્યાત મેળો છે તરણેતરનો મેળો. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર આવ્યું છે, ગામ ગામથી ત્યાં લોકો મેળામાં હાજરી આપવા, મેળો માણવા આવે છે. ભાદરવા વદ સુદથી ભાદરવા સુદ ચોથથી છઠ, આપણે આમ જોઈએ તો ભાદરવા સુદ ચોથ એટલે તમને યાદ રહી જાય ગણેશ ચતુર્થી. આપણે અત્યારે ગણેશ સ્થાપન બધે બહુ કરે છે, તો એ ગણેશ ચતુર્થી જૈન સંવત્સરી ગણેશ ચતુર્થીના દિવસે આપણે
જ્યાં અહીંયા આપણે ઘરમાં આગળ બધે ગણેશ સ્થાપન કરીએ છીએ, એ 3 દિવસ ગણેશ ચતુર્થી નીકળ્યો દિવસ ભાદરવાસ સુદ ચોથ પાંચમ ને છઠ આ 3 દિવસોમાં તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભવ્ય મેળો ભરાય છે. અને એ આપણી સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે એ આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ આગવી સંસ્કૃતિનો એ પરિચય આપે છે. ત્યાં એ મેળો ખરેખર માણવા જેવો બહુ સરસ હોય છે. ત્યાર પછી ઇસ્લામ ધર્મમાં પણ અમુક અમુક મેળાઓનો ઉલ્લેખ છે. તો ભડિયાદનો મેળો એ અમદાવાદ નજીક ભડિયાદ ખાતે રજબ માસની તારીખ 9, 10 અને 11 રજ ઇસ્લામ મહિનાઓ જેવા આપણે ગુજરાતી મહિનાઓ લીધા હતા વિક્રમ સંવત, એમ ઇસ્લામ ધર્મના જુદા જુદા મહિનાઓ છે. તો ઇસ્લામ ધર્મમાં રજબ માસની 9, 10 અને 11 ભડિયાદનો મેળો. અને ઇસ્લામનું સાથે સાથે હજી એક બીજું લઈ લઈએ, ઉનાવા ઊંઝા પાસે ઉનાવા ગામ છે અને ઉનાવાનો બહુ પ્રખ્યાત છે મિત્રો મીરાદાતારનો મેળો. ઊંઝા જિલ્લામાં ઊંઝા તાલુકામાં ઉનાવા બહુ પ્રખ્યાત ગામ છે અને ઉનાવા ખાતે મીરાદાતારનું એક તીર્થ આવેલું છે. ઇસ્લામ ધર્મનું બહુ પ્રચલિત સ્થળ છે અને એ મીરાદાતારમાં રજબ માસની 16 થી 22 તારીખ દરમિયાન આ મીરાદાતારનો મેળો ભરાય છે. તો આ ઇસ્લામ ધર્મના બંને મેળા જે છે એ રજબ માસમાં છે. તો આપણે યાદ રાખવાનું છે રજબ માસની 9, 10 અને 11 તારીખ ભડિયાદનો મેળો અને રજબ માસની 16 થી 22 તારીખ એટલે મીરાદાતારનો મેળો. હમણાં જ શરૂઆતમાં વાત કરીએ એમ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે યાદ રાખશું ભાદરવાવદ અમાસ એ ભાવનગર ખાતે નકળંકનો મેળો એટલે કે નિષ્કલંકનો મેળો અને ચૈત્ર સુદ 9 થી 13 એ પોરબંદર નજીક માધવપુર ખાતે માધવપુરનો મેળો. યાદ રાખજો ચૈત્ર સુદ પૂનમ એટલે બહુચરાજીનો મેળો અને ચૈત્ર સુદ 9 થી 13 એટલે પોરબંદર નજીક માધવપુરનો મેળો. તો અહીંયા મિત્રો આ જે છે મેળાઓ કોઈ પણ એક મેળાઓ તમને તિથિ અથવા સ્થળ એના જોડકા સ્વરૂપે પૂછી શકે અથવા તમને કોઈક પરીક્ષક થોડો વધારે હોશિયાર હોય તમને મૂંઝવવા માંગતો હોય પરીક્ષક તો તમને કોઈ વ્યક્તિનું નામ આપે કે મિસ્ટર એક્સ વાય ઝેડ એ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે અને એ સુરેન્દ્રનગર જિલ્લાના વતની આ ભાઈ એ પોતાના વતનમાં દર વર્ષે યોજાતો પ્રચલિત મેળામાં કાયમ હાજરી આપે છે તો એ કયા મહિનાની કઈ તિથિ પ્રમાણે એ ક્યારે એ મેળામાં જતા હશે તો એ તમને મગજમાં આવે કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં વતની છે એના વતનમાં ઉજવાય છે તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ઉજવાય છે તો કે ભાઈ તરણેતરનો મેળો. તરણેતરનો મેળો ક્યારે ઉજવાય છે તો કે ભાદરવા સુદ ચોથ થી છઠ. તો એ આવી રીતે તમને આવા મૂંઝવતા પ્રશ્ન પૂછી શકે અથવા બીજી રીતે પૂછે બીજા કોઈ એક ભાઈ છે એ આ ગામમાં રહે પોરબંદરમાં રહે છે તો એના ઘરની નજીક જ મેળો માણવો હોય તો એ ક્યારે માણશે તો કે ચૈત્ર સુદ નોમનો માધવપુરનો મેળો માણશે. કોઈને ચૈત્ર મહિનામાં 2 મેળા ઉપરાઉપરી માણવાની ઈચ્છા છે તો એ કેવી રીતે પ્રવાસ કરશે તો કે પહેલાં પોરબંદરનો ચૈત્ર સુદ 9 થી 13નો માધવપુરનો મેળો માણશે અને પછી 13નો મેળો પૂરો કરીને તરત એ બહુચરાજી જશે અને બહુચરાજીમાં ચૈત્રી પૂનમનો મેળો માણશે. તો આવી રીતે મિત્રો કોઈ સ્થળની સાથે કોઈ તારીખ અથવા તો તિથિની સાથે એવી તો ઇસ્લામ ધર્મમાં વાત થઈ કે રજબ માસની 9, 10, 11માં ફરિયાદ ખાતે મેળો માણશે અને એ જ રજબ માસની 16 થી 22 તારીખ અહીંયા ઉનાવા ખાતે મીરાદાતારનો મેળો માણશે. તો આવી રીતે તિથિ તારીખ સ્થળ જિલ્લા આ બધાને તમારે સંકલન કરી અને મગજમાં એકલું ગોખી નથી નાખવાનું પણ એ ક્રમસર મગજમાં યાદ રાખવાનું છે અને તે જોડકા હોય તો તમારું ગોખેલું જે હોય એ જોડકું પૂરું કરવાનું છે. પણ એ સિવાય તમને મેં હમણાં 2-3 પ્રશ્નો નમૂનારૂપ આપ્યા એવા કંઈક વિચિત્ર પ્રશ્ન પૂછે પરીક્ષક તો એ તમારું જ્ઞાનના આધારે તમને આવડવા જોઈએ. તો અહીંયા આપણે 10 મેળા સુધીની વાત પૂરી કરી. મેં વચ્ચે વાત કરી હતી એમ 15 મેળા છે કુલ આપણે ગુજરાતમાં ઉજવાતા પણ એક સાથે બધું તમને પાકું કરવું અઘરું પડે એટલે પહેલા દિવસે આપણે 5 કર્યા હતા. આજે એ 5 પુનરાવર્તન કર્યા અને બીજા 5 કર્યા એટલે કુલ 10 થયા. આવતીકાલે આપણે હજી બીજા 5 મેળાની ચર્ચા કરશું એટલે 15 મેળા સુધીનું કામ આપણું પૂરું થશે.
દસ મેળા સુધીનું આપણે કામ પૂરું કર્યું. ફરી વખત એક વખત યાદ કરી લઈએ મિત્રો, તો મોઢેરાનો મેળો શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો. અને જરૂરી નથી પણ તમને પાકું કરવું સહેલું પડે, તમે ગોટા ન ચાવ, ખોટા ગોટે ન ચડી જાઓ, એટલે બને ત્યાં સુધી મિત્રો ક્રમશર યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તરત તમારા મગજમાં આવે કોઠો, આમ તમને આમ આંખ બંધ કરો મારી જેમ, એટલે આંખ બંધ કરો એટલે નજરમાં એ ટેક્સ્ટબુકનું સીધું ચોથું પાનું તમારી નજર સમક્ષ આવે, એમાં ડાબી બાજુમાં જે આખો કોઠો આપ્યો છે, તો અમે તરત મગજમાં આવે કે ભાઈ પહેલું હતું મોઢેરાનો મેળો, અને એ મોઢેરાનો મેળો હતો શ્રાવણ વદ અમાસનો. બીજો છે બહુચરાજીનો મેળો, બહુચરાજી ખાતે ચૈત્ર સુદ પૂનમનો. ત્રીજો શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો, કારતક સુદ અગિયારસથી પૂનમ. ચોથો ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો, ભાદરવા સુદ પૂનમનો. અને પાંચમો ભવનાથનો મેળો ગિરનાર ખાતે મા સુદ નોમથી બારસ. ત્યાર પછી આજે આપણે નવા બીજા પાંચ જોયા. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આ મેળો યોજવામાં આવે છે, અને તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ઉજવવામાં આવે છે. ભાવનગર ખાતે નકડંગનો મેળો ભાદરવા વદ અમાસ ટેક્સ્ટબુક પ્રમાણે. ત્યાર પછી માધવપુરનો મેળો પોરબંદર ખાતે ચૈત્ર સુદ નોમથી તેરસ. અને આપણે વાત કરી મીરાદાતારનો મેળો, એ રજબ માસની 16-22 તારીખ ઉનાવા ખાતે મીરા ઊંઝા નજીક ઉનાવા ખાતે મીરાદાતાર. અને ભડિયાદનો મેળો રજબ માસની 9-10-11 તારીખ એ અમદાવાદ નજીક ભડિયાદ ખાતે. તો આ બીજા પાંચ મેળાઓની ચર્ચા કરી. બીજા પાંચ હજી એક વખત આપણે પુનરાવર્તન કરીએ મિત્રો. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં 4-6 ભાદરવા સુદ. ભડિયાદનો મેળો રજબ માસની 9-10-11 તારીખ ભડિયાદ ખાતે. મીરાદાતારનો મેળો ઉનાવા ખાતે રજબ માસની 16-22 તારીખ. ભાવનગર ખાતે નકળાંગનો મેળો ભાદરવા વદ અમાસના દિવસે. અને માધવપુરનો મેળો પોરબંદર નજીક માધવપુર ખાતે ચૈત્ર સુદ નોમથી તેરસ. તો આ મેળાઓની ચર્ચા આપણે આજે અહીંયા પૂરી કરીએ છીએ, અહીંયા અટકાવીએ છીએ સોરી. અને ત્યાર પછી હવે બાકીના પાંચ મેળાની ચર્ચા આપણે આવતીકાલે માટે બાકી રાખી અને નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. અને એ છે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ. હવે આપણે ત્યાં અત્યારે જોઈએ તો પૂર્વના મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશના રાજ્યના લોકો, પશ્ચિમના આપણા ગુજરાત, મહારાષ્ટ્રના લોકો, ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશના લોકો, અને દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુના લોકો. ભારત એક વિશાળ દેશ છે, આપણે વાત કરી હતી, અને વિવિધતામાં એકતા એ આપણી ભારત ભૂમિની એક આગવી વિશેષતા છે. તો એમાં ખાસ કરીને લોકોની જે છે એ પહેરવેશ, બોલીની સાથે સાથે લોકોની શરીર રચનામાં પણ મિત્રો ઘણો બધો તફાવત જોવા મળે છે. ત્યારે ભાષાશાસ્ત્રીઓ અને એની સાથે સાથે નૃવંશશાસ્ત્રીઓ, બહુ સરસ શબ્દ છોકરીવા, નૃવંશશાસ્ત્રી આપણો જે વંશ છે માણસનો, એના વિશે બધું સંશોધન કરનારા, એ લોકોએ બહુ પ્રયત્ન કર્યો કે આ અત્યારે ભારતમાં આપણી આ જે ભારતીય સંસ્કૃતિ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિના લોકોનો ઉદ્ભવ ક્યાંથી થયો, કેવી રીતે થયો, આપણે અત્યારે ભારતમાં કઈ પ્રજા છે આ બધી, એના વિશે એ લોકોએ બહુ સંશોધન કર્યું. અને એ લોકોને એમ જાણવા મળ્યું છે કે આદિ માનવ જે છે એ પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં બેમાં એક સાથે આપણા ભારત જે છે, અને એ જ સમયે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા, એ જ વખતે ભારતમાં ઉત્પન્ન થયા, સોરી સદમારી બોલવામાં ભૂલ રહી ગઈ, આદિ માનવ છે ભારતમાં ઉત્પન્ન થયા હતા, અને આ બાજુ અમુક આદિ માનવ ભારતમાં ઉત્પન્ન થયા, એ જ સમયે અમુક પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. વિદેશમાં જુદી જુદી જાતિના તત્વો ઉત્પન્ન થતા હોય
પણ ભારતના ભાતીગળ વારસાથી આકર્ષાઈને પહેલા પીરિયડમાં મેં તમને વાત કરી હતી કે ભારતના ભારત જે ભાતીગળ વારસાથી આકર્ષાઈને અનેક પ્રજા ભારતમાં આવી, અનેક જાતિઓ આવી, અને એ બધી જાતિઓ ધીમે ધીમે અહીંયા વસવાટ કર્યો, એમની સાથે આદાન પ્રદાન થયું, આપણી સંસ્કૃતિ ભાતીગળ બની, અને ધીમે ધીમે આપણે સમૃદ્ધ બની, આપણી ભાતીગળ સંસ્કૃતિ સોરી આપણી ભાતીગળ સંસ્કૃતિ સમૃદ્ધ બની, અનેક જાતિઓ આવી, એના બધાના આદાન પ્રદાન થયું, અને આ કારણે અત્યારની આપણી જે ભારતની પ્રજા છે એમાં અનેક જાતિના તત્વો મળી આવ્યા છે. ત્યારે પહેલા એમ માનવામાં આવતું હતું, ઘણા વર્ષો સુધી માન્યતા હતી કે દ્રવિડ પ્રજા એ ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા હતી, એવું પહેલા માનતા હતા. પણ ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓએ આધુનિક ઘણી બધી શોધખોળો કરી અને એના ઉપરથી એ લોકોએ એવું સાબિત કર્યું કે દ્રવિડ, માત્ર દ્રવિડ નહીં પણ દ્રવિડ અને બીજી છ ભિન્ન પ્રજાઓ ભારતમાં રહેતી હતી, અને ભારતના ઘડતરમાં ઓછા વધતા પ્રમાણમાં આ છે છ પ્રજાનો ઓછો વધતો ફાળો રહેલો છે. તો આ કઈ છ પ્રજા, એની દરેકની કઈ કઈ લાક્ષણિકતા, એ બોર્ડમાં અવારનવાર 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન. આ પ્રજાઓના નામ કહું તમને તો, નેગ્રીટો એટલે કે નિગ્રો અથવા તો હબસી પ્રજા, બીજું ઓસ્ટ્રેલોઇડ જેને કહેવાય નિસાદ પ્રજા, ત્રીજું દ્રવિડ પ્રજા, ચોથું આર્ય પ્રજા, અને એની સાથે સમકાલીન મોંગોલોઇડ પ્રજા અને અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. તેમ કહ્યું કે આ તો વધી ગઈ, કેટલી બધી થઈ ગઈ. પણ મિત્રો, અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ આ ત્રણેય પ્રજા આપણે આમ તો જોઈએ કે પૂર્વજો કહેવાય, એ જે છે એ પ્રજાના અંશો લગભગ સરખા જેવા જોવા મળે છે, એટલે એ ત્રણેયને એક ગણવામાં આવે છે. એટલે નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, આર્ય, મોંગોલોઇડ અને છઠ્ઠું અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ. આ છ પ્રજાઓ દરેક વિષયની શું વિશેષતા, શારીરિક લાક્ષણિકતા, એણે કઈ બાબતની શરૂઆત કરી, કયું સૌથી પહેલા કામ કર્યું, એની સંસ્કૃતિ કેવી હતી, એના વિશેના દરેકના છ, આપણા 2 બેટના 6 સવાલ થયા. તો એ બોર્ડમાં અવારનવાર પૂછાય છે. આર્ય વિષય હમણાં જ માર્ચ 2020માં પણ આ વર્ષે પણ પૂછાઈ ગયો, તો એ ચર્ચા હવે આપણે આવતીકાલે કરશું. આજના દિવસના મેળા પાકા કરો, અને આવતીકાલના પિરિયડ માં હું આ દરેક પ્રજા વિશે ભણાવું એ પહેલા સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુકમાંથી એક વખત તમે એ આખું પાનું છે, ચોપડીનું પાના નંબર 5 અને 6 એ વાંચી લેજો મિત્રો, તો તમને વધારે મજા આવશે સમજવાની. અને સાથે સાથે એક વસ્તુ એ પણ અમે માર્ક કરી છે કે અવારનવાર તમને ટકોર કરવામાં આવે છે એ રીતે હજી વિદ્યાર્થીઓને જોઈએ એવી ગંભીરતા નથી, વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં છે. ત્યારે રોજની 15-20 મિનિટ, 1/2 કલાક તમને જ્યારે વિડીયો દ્વારા આવી રીતે સમજૂતી આપવામાં આવતી હોય તો એ તમારે અત્યારથી આ બધું સમજો. પછી જ્યારે જ્યારે લોકડાઉન, અત્યારે બહુ સ્પષ્ટપણે આપણે જોઈ જ રહ્યા છીએ કે ક્યારે ખુલશે એ આપણને પણ ખબર નથી, અને એ પછી કઈ રીતની પરિસ્થિતિ હશે, શૈક્ષણિક સત્ર કેવું હશે, કેટલો ઓછો ટૂંકો ગાળો હશે, આ બધાની અત્યારે કલ્પના પણ થઈ શકે એમ નથી. એટલે મિત્રો, અત્યારે જે આ સમય મળ્યો છે એ ગોલ્ડન પીરિયડ તરીકે એનો ઉપયોગ કરીએ, અને આપણે આ સમયગાળા દરમિયાન જેટલું બને એટલું વધારે શૈક્ષણિક કાર્ય કરીએ મિત્રો. એના માટે અગાઉ જે મેં કહ્યું, આ પાઠનો આપણો આજનો આ 5મો લેક્ચર છે, તો અગાઉના જે 4 લેક્ચર છે એ 4 લેક્ચરની પણ લિંક મેં અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એટલે કોઈ વિદ્યાર્થીઓ સરસ ચૂકથી જો અગાઉના લેક્ચર ન જોયા હોય તો પણ એ બીજું એને શોધવું ન પડે, વધારે બહુ તકલીફ ન પડે. એટલે નીચેની જે ડિસ્ક્રિપ્શનની લિંકમાં જે 4 લેક્ચર છે, તો એ ચારે 4 લેક્ચર પણ થોડોક સમય કાઢી અને એક વખત જોઈ લેજો, અને પછી આ જોઈ લેજો, તો તમને વધારે મજા આવશે. અને જેટલું વધારે આ પુનરાવર્તન કર્યા કરશો, એક વસ્તુ સ્પષ્ટ છે, ઘણાને ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા શાસ્ત્રીઓ પણ એમ કહે છે કે વાંચેલા કરતાં સાંભળેલું ઘણી વખત વધારે યાદ રહે છે. અને આને આ વસ્તુ તમે ટેક્સ્ટ બુકમાં વાંચતા હો તો તમે મેળા જે છે આટલા મેળા એ ટેક્સ્ટ બુકમાંથી વાંચીને કદાચ તમને યાદ ન રહીએ, પણ એકને એક વિડીયો પુનરાવર્તિત તમે 2-2 3-3 વાર જુઓ, એ શબ્દો સાંભળો અને સાથે સાથે લખતા જાઓ, તો એ તમને યાદ રહી જાય. તો આ રીતે મિત્રો, બને એટલું સરસ રીતે તૈયાર કરજો,
અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ભારતના બાકી રહેલા 5 મેળા પૂરા કરશું અને ભારતની ભૂમિના ઉપર આવેલી વિવિધ પ્રજાઓ વિશેની ચર્ચા પૂરી કરશું. તો આટલું તૈયાર કરો એવી અપેક્ષા છે. થેન્ક યુ.